नमस्कार, गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज આપણે ધોરણ 6 માં જે આપણો ચેપ્ટર ચાલી રહ્યો છે દશાંશ સંખ્યાઓ, એમાં આજે આપણે નવો ટોપિક જોવાનો છે। આજનો આપણો ટોપિક છે દશાંશોની સરખામણી। મતલબ કે સરખામણીનો મતલબ તો આપણને ખબર છે, કઈ નાનું કયું મોટું, કયું ઊંચું કયું નીચું, એ રીતે આપણે કોઈ પણ વસ્તુની સરખામણી કરી શકીએ। અને જો સંખ્યા હોય તો કઈ સંખ્યા નાની કઈ સંખ્યા મોટી એના આધારે આપણે સરખામણી કરીએ। તો હવે भाग्या 100 रुपया।
100 पैसा तो હવે હું કહું કે મારી જોડે 65 પૈસા છે કેટલા પૈસા છે 65 પૈસા છે એને મારે જો રૂપિયામાં લખવું હોય તો હું કઈ રીતે લખું તો આપણને ખબર છે કે 1 પૈસાને 1 ભાગ્યા 100 રૂપિયા લખી શકાય તો 65 પૈસાને આપણે કઈ રીતે લખીશું 65 ભાગ્યા 100 રૂપિયા દાખલા તરીકે મારા જોડે 90 પૈસા છે તો 90 પૈસાને હું કઈ રીતે લખીશ રૂપિયામાં 90 ભાગ્યા 100 રૂપિયા થઈ ગયું તો આ રીતે આપણે રૂપિયાને સેમાં પૈસાને સેમાં લખ્યા રૂપિયામાં લખ્યા હવે એ જ રીતે કોઈ બીજું ઉદાહરણ હોય કે 110 રૂપિયા છે મારી જોડે કેટલા છે 110 રૂપિયા 110 પૈસા છે એને મારે રૂપિયામાં લખવા છે તો 110 એટલે આપણને ખબર પડે 110 એટલે આપણે કઈ રીતે લખી શકીએ સીધી રીતે અહીં આપણે 100 સાથે સંબંધ છે તો 100 10 આ રીતે લખી શકીએ 100 10 હવે આપણને ખબર છે કે 100 પૈસા અને 10 પૈસાનો સરવાળો કરો એટલે કેટલા પૈસા થાય 110 પૈસા પરંતુ હવે 100 પૈસા એટલે શું કહેવાય 1 રૂપિયો કહેવાય તો અહીંયા હું શું લખી શકું 1 રૂપિયો અને આ 10 શું છે પૈસા રૂપિયો 10 પૈસા થઈ ગયું 1 રૂપિયો 10 પૈસા ધારો કે મારે આને પોઈન્ટ માં લખવું હોય તો 1 રૂપિયો લખી દીધું હવે 10 પૈસા છે એટલે એ 100 નો ભાગ છે બરોબર એ 100 નો ભાગ છે એટલે હું પોઈન્ટ 10 લખીશ 1.10 ખબર પડી ગઈ આ ઉદાહરણમાં એ જ રીતે ધારો કે 145 પૈસા હોય તો 145 એટલે 100 પૈસા અને 45 પૈસા આ રીતે આપણે આ બંનેનો સરવાળો કરી 145 થઈ જાય 100 પૈસા એટલે 1 રૂપિયો અને 45 પૈસા એને પોઈન્ટ માં લખવું હોય તો 1.45 બરાબર હવે ધારો કે અહીંયા 10 છે પરંતુ અહીંયા 109 હોય તો તો અહીંયા કઈ રીતે લખાય પોઈન્ટ માં અહીંયા મારે 110 હોત તો કઈ રીતે પોઈન્ટ માં લખાય 1 પોઈન્ટ પાછળ કેટલા રૂપિયા કહેવાય 09 રૂપિયા કહેવાય એટલે 09 રૂપિયા આ રીતે આપણે લખી શકીએ પાછળની સંખ્યા ડબલમાં જ હોવી જોઈએ કેમ કારણ કે 100 સાથે સંબંધ છે માટે ડબલ બે પકડામાં હોવી જોઈએ હવે એના પછી આપણે બીજું જોવાનું છે લંબાઈ લંબાઈનો એકમ આપણે જાણીએ છીએ 1 મીટર એટલે કેટલા સેન્ટીમીટર થાય 100 સેન્ટીમીટર ધારો કે મારે 1 સેન્ટીમીટર લેવા છે તો કેટલા મીટર થશે તો 1 ભાગ્યા 100 મીટર તો અહીંયા રૂપિયાના જેમ સેમ જ લખવાનું ધારો કે મારે 145 મીટર સેન્ટીમીટર હોય તો એને મીટરમાં લખવા હોય તો કઈ રીતે લખું તો આના ભાગ પાડી શકું 100 સેમી વત્તા 45 સેમ આ રીતે ભાગ પાડું 100 સેન્ટીમીટર એટલે કેટલું થાય 1 મીટર તો 1 મીટર 45 સેન્ટીમીટર પોઈન્ટમાં લખવું હોય તો 1.45 થઈ ગયું આ પોઈન્ટમાં તો રૂપિયાની જેમ જ પરંતુ ત્યાં સેન્ટીમીટર અને મીટરનો એકમ છે એના પછી હવે આપણે જોવાનું છે વજન વજન વજનનો એકમ જે આપણને ખબર છે ગ્રામ અને કિલોગ્રામ આ બંને સેના એકમ છે વજનના તો આપણને ખબર છે કે 1 ગ્રામ અથવા તો 1000 ગ્રામ એટલે કેટલા કિલો થાય 1 કિલો થાય 1 કિગ્રા આપણે લખીએ 1000 ગ્રામે 1 કિગ્રા થાય પરંતુ મારે 1 ગ્રામ લેવા હોય તો 1 ગ્રામે કિગ્રા કેટલા થશે 1 ભાગ્યા 1000 કિગ્રા બરાબર હવે ધારો કે મારી જોડે 500 ગ્રામ બટાકા છે આપણે બટાકા ડુંગળી કોઈ
કોઈ પણ શાકભાજી લેવા જઈએ તો આપણને ખબર છે 500 ગ્રામ 250 ગ્રામ એ રીતે આપણે લેતા હોઈએ છીએ બરાબર તો હવે ધારો કે મારા જોડે 500 ગ્રામ શું છે બટાકા છે 250 ગ્રામ મરચા છે 700 ગ્રામ આદુ છે 500 ગ્રામ ટમેટા છે 100 ગ્રામ મૂળા છે અને 300 ગ્રામ પાલક છે તો આ બધાનું મારે કુલ વજન કરવું હોય તો હું શું કરીશ ટોટલ સરવાળો કરી દઈશ કુલ માટે આપણે શું કરીએ સરવાળો કરીએ અને પછી એને આપણે કિલોગ્રામમાં લખવું હોય તો હવે હું તમને અહીંયા સીધી જ વાત કરું કે મારે 2350 ગ્રામ કીધું છે એટલે મારે કિગ્રામમાં લખવું હોય તો અથવા તો પોઈન્ટમાં લખવું તો અહીંયા આપણને ખબર છે કે અહીંયા સંબંધ કોના જોડે છે 1000 ગ્રામે તો અહીંયા તો મારે આને ભાગ પાડવા હોય તો કઈ રીતે પાડું 2000 ગ્રામ વત્તા 350 ગ્રામ લખું એટલે કેટલા થઈ જશે 2350 હવે આપણને ખબર છે 1 ગ્રામ 1000 ગ્રામ એટલે 1 કિગ્રા તો 2000 ગ્રામ એટલે કેટલા થશે 2 કિગ્રા તો અહીંયા હું લખીશ 2 કિગ્રા અને પાછળ વાળું ગ્રામમાં 350 ગ્રામ અને જો પોઈન્ટ માં લખવું હોય તો 2.350 થઈ ગયું તો હવે 2.350 એ શું કહેવાશે કિગ્રામ તો હવે આપણે જે આ વજનનું લખીએ છીએ એમાં પાછળ ત્રણ ઓકડા હોવા જોઈએ કેમ કારણ કે એમાં હજાર સાથે સંબંધ છે ધારો કે આમાં આ રીતે હોય 2003 મતલબ કે 2003 ગ્રામ હોય તો એના કઈ રીતે ભાગ પડશે એના હું અહીંયા ભાગ પાડું જો 2000 + 3 થાય ગ્રામ બરોબર તો 2000 ગ્રામ એટલે 2 કિગ્રા 3 ગ્રામ હવે મારે પોઈન્ટમાં લખવા હોય તો 2 કિગ્રા એટલે 2 લખી દીધા હવે 3 ગ્રામ પણ એ 1000 સાથે